એનસીપીના વિધાનસભાના ઉમેદવાર રેશમા પટેલ પર નિર્લજ્જ હુમલો. ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કર્યો હતો. પોલીસે નિવેદન લઈ ફરિયાદની તજવીજ હાથ ધરી. મણાવદર વિધાનસભાના એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ વંથલીમાં તેમના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા રેશમા પટેલ પર નિર્લજ્જ હુમલો કરી ઘરું દબાવવા અને કપડાં ફાડવાની કોશિશ કરવામાં આવી હતી. આ બનાવની એનસીપીના કાર્યકરો સાથે રેશમા પટેલ વંથલી પોલીસને જાણ કરી એનસીપીના કાર્યકરોએ રેશમા પટેલને વંથલી સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વંથલી પોલીસ દ્વારા રેશમા પટેલના નિવેદનના આધારે હુમલો કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું અમે તો પ્રચાર કરવા આવ્યા છીએ, તમે ભલે ભાજપના હો, અમને આ રીતે ન બોલો. અને મારી બાજુમાં આવી સીધો મારા છાતી ઉપર હાથ મારી અને ગળા માર્યા, એ ગળા ઉપર સીધો એનું મુઠ્ઠી રાખી અને મારા છાતી ઉપર હાથ મારીને કે બહુ પાવર છે, 200 જણાનું થોડા લઈને હમણાં 50 દિવસે એમ કરીને હાથ છપાઈ થઈ. અને એવી રીતે એને મારા ઉપર હુમલો કર્યો. પછી મારી ટીમ આવી ગઈ એટલે એ લોકોએ મને એનાથી પહેલાં ભાઈને દૂર કર્યા કે તમે મહિલા ઉપર હુમલો કેમ કરો છો. બેન કોણ હતા એ લોકો? એ કોઈ દીપક વડાલિયા કહ્યું, કોઈ ભાજપ હતા. પછી ભાજપ પણ એને લઈ ગયા. રેશમા પટેલ પર નિર્લજ્જ હુમલો થવાથી ઘટનાની જાણ થતાં પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ વંથલી સિવિલ હોસ્પિટલમાં રેશમા પટેલની મુલાકાત લીધી હતી અને હુમલો કરનાર ભાજપના કાર્યકરોની સખ્ત શબ્દોમાં ટીકા કરી હતી અને લોકશાહી પ્રક્રિયા મુજબ ચૂંટણી થવી જોઈએ તેવું જણાવ્યું હતું. ગોવિંદ અડિયા, ZS TV, જૂનાગઢ.